કબાળ મિત્રો આજે આપણે ધોરણ 1 માં વિષય કૌરવ કૌરવ એટલે ગુજરાતીમાં છે એ પાઠ 5 અમે સૌ તેના વિશે સમજીએ તો એડિયલના પેજ નંબર 68 પર છે એ પાઠ 5 અમે સૌ આપેલો છે તો ચલો આજે આપણે પાઠ 5 વિશે સમજીએ તો અહીંયા છે એ શાકભાજી અને ફળો વિશેની વાત કરવામાં આવેલી છે આ પાઠમાં છે આપણે ચલો શાકભાજી અને ફળો વિશે સમજીએ તો ચલો બાળ મિત્રો કેરી અને કેળા બટાકા અને રીંગણ આ બધા ફળો અને શાકભાજી તમે ચલો ખાધા હશે ફળો અને શાકભાજી આપણી તંદુરસ્તી વધારે છે ઋતુ પ્રમાણે વિવિધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ તો બાળ મિત્રો તમે છે કેરી અને કેળા છે આ બધા એટલે કે ફળો છે તે તમે ખાધા હશે અને બટાકા અને રીંગણ તો આ શાકભાજી છે બધા ફળો અને શાકભાજી તમે ખાધા હોય ફળો અને શાકભાજી આપણે છે એ હંમેશા ખાવા જોઈએ એ આપણને તંદુરસ્તી વધારે છે અને ઋતુ પ્રમાણે વિવિધ ફળો અને શાકભાજી છે એ આવતા હોય છે તો આપણે પણ ઋતુ પ્રમાણે છે ફળો અને શાકભાજી ખાવા જોઈએ જેમ કે રીંગણ છે તો એ શિયાળામાં વધારે આવે છે તો આપણે રીંગણ શિયાળામાં ખાવું જોઈએ એના પછી બટાકા તો બટાકા છે તે બારે માસ જોવા મળે છે એના પછી કેરી તો કેરી છે એ ઉનાળામાં આવે છે કેળા છે એ ચોમાસામાં અને શિયાળામાં બંને ઋતુમાં આવે છે તો આવી રીતના છે આપણે ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ખાવા જોઈએ ચલો આપણે એના વિશે આગળ જોઈએ પ્રશ્ન પહેલો ફળો અને શાકભાજીના છોડકણા સાંભળો અને ગાઓ તો અહીંયા ફળો અને શાકભાજીના ઘણા બધા છોડકણા આપેલા છે તેના વિશે સમજીએ તો પહેલું છે બટાકાનું છે છોડકણું તો ચલો આપણે જોઈએ અહીંયા સરસ મજાનું બટાકાનું ચિત્ર પણ બાજુમાં આપેલું છે તો હું છે એ ગાયને સંભળાવું છું તમારે આઈડિયાના પેજ નંબર 68 ઉપર ધ્યાન રાખવાનું છે બટ્ટા કુરે બટ્ટા કુ નદી રેતમાં ઉતું તું બાળકને એ ભાવતું તું સાતનો રાજા કહેવાતું તું બટ્ટા કુરે બટ્ટા કુ નદી રેતમાં ઉતું તું બાળકને એ ભાવતું તું સાતનો રાજા કહેવાતું તું તો અહીંયા સરસ મજાનું બટાકાનું છોડકણું આપેલું છે કે બટાકુ રે બટાકુ નદીની રેતમાં ઉગતું તું બટાકુ છે તે ક્યાં ઉગે છે તો બટાકુ એ નદીની રેતમાં એટલે કે નદીની જે રેતી હોય છે એમાં બટાકુ ઉગે છે બાળકને એ ખાવતું તું એટલે બાળકને છે બટાકુ ખૂબ જ ખાવે છે સાપનો રાજા કહેવાતું તું સાપ એટલે કે શાકભાજીનો રાજા છે એ બટાકુ છે બટેકુ છે એ આખી દુનિયામાં છે બધાને ખાવામાં આવે છે બટાકુ છે એ બધાને પ્રિય હોય ખૂબ જ માણસ એવા હોય જેને બટાકુ ભાવતું ન હોય એટલે બટાકુ છે સૌને ભાવે તો એને જે જાણવા જેવું એક આપેલું છે કે બટાકા દુનિયામાં સૌથી વધારે ખવાતું શાકભાજી છે એટલે કે આખી દુનિયામાં છે એ બટાકુ વધારે ખાવાતી શાકભાજી છે આગળ બીજું એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા થોડા પાંદડા કોબી જ મારું નામ એટલે કે એક પાન બીજું પાન તો અહીંયા એક પાન બીજું પાન પાનની અંદર પાન તો અહીંયા એક પાન બીજું પાન પાનની અંદર એવા ઘણા બધા પાન પાંદડા કેવા છે લીલા થોડા પાંદડા કોબી જ મારું નામ તો આ શાકભાજીનું નામ શું છે કોબી એક પાન બીજું પાન પછી અંદર પાનની અંદર ઘણા બધા પાંદડા હોય છે તો આ શાકભાજીનું નામ કોબી છે તો એ જાણવા જેવું એક આવેલું છે કે પાઉંભાજી બનાવવા માટે કોબી જોઈએ છે તો પાઉંભાજી બનાવવા માટે છે એ આ કોબી શાકભાજી છે એનો ઉપયોગ થાય છે કોબી છે એને ખાવામાં દડા જેવી હોય છે અને એની અંદર આ ઘણા બધા પાંદડા આવેલા હોય છે પાનની અંદર ઘણા બધા પાંદડા
કોબીજ માંથી અલગ અલગ વસ્તુ એટલે કે અલગ અલગ વાનગી પણ બનાવવામાં આવતી હોય છે કોબીજ માંથી છે સંભાર સલાડ ને બધું બનાવવામાં આવે છે ત્રીજું છે દૂધી કહે નાતી લીચી મારી પાસે છે ચાર વધારે સ્વાદ જો લેવો હોય તો નાખો ચણાની દાળ એટલે કે દૂધી કહે કે હું નાતી લીચી દૂધી શું કહે છે કે હું નાતી અને લીચી લીચી છું દૂધીને આપણે એનો દેખાવ કેવો હોય છે દૂધી દેખાવમાં લાંબી અને લીચી લીચી હોય છે મારી પાસે છે છાલ એટલે દૂધી કે મારી પાસે છાલ છે એટલે આપણે દૂધીને છાલ ઉખાડી અને પછી એનો શાક અથવા ગમે તે બનાવી લે છે વધારે સ્વાદ જો લેવો હોય એટલે કે વધારે સ્વાદ મીઠો સ્વાદ વધારે લેવો હોય તો નાખો ચણાની દાળ એટલે આપણે દૂધીનો શાક એમ નામ પણ કરી શકીએ છીએ અને વધારે સ્વાદ લેવો હોય તો દૂધીના શાકમાં આપણે ચણાની દાળ પણ નાખીએ છીએ એટલે સરસ મજાનું મીઠું શાક લાગે છે જાણવા જેવું દૂધી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે જો આ દૂધી છે આપણે દૂધીનું શાક ખાવું જોઈએ જેને વજન વધારે હોય તો એ દૂધીનું શાક ખાય તો એનું વજન ઘટે છે ચોથું મીઠી કેરી સૌને ભાવે ઉનાળે એ આંબે આવે રાજા કઈ સૌ બોલાવે મારા માટે મમ્મી લાવે એટલે કે મીઠી કેરી મીઠી જે આ કેરી છે એ સૌને એટલે કે બધાને ખાય છે કેરી છે એ ફળ છે કેરી સૌ બધાને ખાવે છે ઉનાળે એ આંબે આવે ઉનાળે એટલે કે ઋતુનું એક નામ છે શિયાળો ચોમાસું ઉનાળો તો ઉનાળામાં કેરી આવે છે અને તે કયા વૃક્ષ ઉપર આવે છે તો આંબા ઉપર તે આવે છે મીઠી કેરી બધાને ખાવે છે કેરી છે એ ઉનાળામાં આવે છે અને આંબાના વૃક્ષ ઉપર તે ખાય છે રાજા કઈ સૌ બોલાવે એટલે કેરી છે તો એક ફળ છે તો ફળનો રાજા કોણ છે કેરી છે જેમ શાક ભાજીનો રાજા બટાકો છે તેમ જ્યાં ફળનો રાજા કેરી છે એટલે કેરીને બધા રાજા કહીને બોલાવે છે મારા માટે મમ્મી લાવે એટલે મારા માટે કેરી ખાવા કોણ લાવે છે મારા મમ્મી લાવે છે જાણવા જેવું કેરીના ગોટલામાંથી નીકળતી ગોટલીમાંથી મુખવાસ બને છે એટલે કેરી જે આપણે ખાઈએ એમાંથી ગોટલો નીકળે એ ગોટલાને આપણે ભાંગીએ તો એની અંદર એક ગોટલી નીકળે છે તો એ ગોટલીનો મુખવાસ પણ બને છે પાંચમું ખાટો મીઠો મારો સ્વાદ બાળકો હું આવું યાદ ઉનાળામાં કરજો નો વાત સંતરા કહીને કરજો સાર એટલે કે ખાટો મીઠો છે એ મારો સ્વાદ છે ખાટો મીઠો કોનો સ્વાદ હોય સંતરાનો બાળકોને હું આવું યાદ એટલે મારો ખાટો મીઠો સ્વાદ છે બાળકોને હું વારે વારે યાદ આવું છું કેમ કે બાળકોને હું ખૂબ જ ભાવું છું એટલે બાળકોને વારે વારે યાદ આવું છું ઉનાળામાં કરજો નો વાત એટલે કે ઉનાળામાં મને યાદ કરજો અને મને ખાજો ઉનાળામાં મને છે એ વાત કરતા નહીં ઉનાળામાં મને યાદ કરીને ખાજો સંતરા કહીને કરજો સાર એટલે કે મારું નામ સંતરા છે મને સંતરા કહીને બોલાવો છો જાણવા જેવું તરસ લાગે તો સંતરાનો રસ પી શકાય એટલે આપણને ખૂબ જ તરસ લાગે હોય તો આપણે સંતરાનો રસ પણ પી શકીએ છીએ તેનાથી ભૂખ સારી લાગે છે એટલે આપણે સંતરાનો રસ પીએ તો આપણને ભૂખ સારી લાગે છે એટલે આપણે સંતરાનો રસ પીવો જોઈએ સંતરું છે એક આ ફળ છે એના પછી છઠ્ઠું મારામાં કોઈ બી ન હોય હું ફળ લાંબું ને છાલ વાળું દાંત ન હોય તે પણ ખાય હું મીઠું ને નરમ નરમ
કહી શકીએ છે કેમ કે તે નરમ નરમ અને અરવિંચુ છે તો આવી રીતના છે એ કેળું લાંબુ અને છાલવાળું છે એનામાં કોઈ બી હોતા નથી જેને દાંત ન હોય તે પણ કેળું ખાઈ શકે છે ખૂબ મીઠું અને નરમ નરમ એટલે કેળું છે સરસ મજાનું મીઠું સ્વાદમાં મીઠું હોય છે અને નરમ નરમ હોય છે તો કેળું એ એક ફળ છે જાણવા જો કાચા કેળાની વેફર બનાવીને પણ ખાઈ શકાય છે તો કાચા કેળાની વેફર પણ બને છે તો આપણે છે બટેકાની અને કેળાની વેફર ખાતા હોઈએ છીએ તો અહીંયા આપણે છ છોડકણા છે એના વિશે સમજ્યા સૌ પ્રથમ બટાકું તો બટાકું છે એ શાકભાજીનો રાજા કહેવાય છે તે બટાકું સૌને ભાવે છે અને તે નદીની રેતમાં ઉગે છે બટાકું છે દુનિયામાં સૌથી વધારે ખવાતું શાકભાજી છે અને બટાકું એક શાકભાજી છે બીજું એક પાનથી બીજું પાન એટલે એક પાનની અંદર બીજું પાન પાનની અંદર ઘણા બધા એવા પાન એનો એક લીલી અને થોડા પાંદડા એને હોય છે કોબીજ મારું નામ એટલે કોબીજમાંથી છે એ પાવા ભાજી પણ બનાવવામાં આવે છે અહીંયા છે એ કોબીજ પણ એક શાકભાજી છે એના પછી દૂધી તો દૂધી છે એ લાંબી અને લીછી હોય છે એને છાલ પણ હોય છે તો આપણે એને છાલ ઉતારીને આપણે તેનો શાક બનાવીએ છીએ તો આપણે દૂધીના શાકનો વધારે શાક લેવો હોય તો આપણે તેમાં ચણાની દાળ પણ નાખીએ છીએ તો દૂધી છે વજન ઘટાડવામાં મદદ કરે છે તો દૂધી એક શાકભાજી છે એના પછી કેરી તો કેરી મીઠી હોય છે અને તે સૌને બધાને ભાવે છે કેરી ઉનાળામાં જ આવે છે અને તે આંબાના વૃક્ષ ઉપર થાય છે કેરી છે એ જે ફળનો રાજા કહેવાય છે તે બધા સૌ તેને રાજા કહીને બોલાવતા હોય છે કેરી છે એ મારા માટે મમ્મી ખાવા માટે લાવે છે આવી રીતના કેરી છે એ ફળ છે એના પછી સંતરા તો સંતરાનો સ્વાદ ખાટો મીઠો હોય છે બાળકોને તે ખૂબ જ ખાવતા હોય છે ઉનાળામાં સંતરા આવે છે સંતરા કહીને સૌ તેને બોલાવે છે એનું નામ શું છે સંતરા છે તો સંતરાનો રસ આપણને જ્યારે તરસ લાગે ત્યારે આપણે તે પી શકીએ છીએ તેનાથી આપણને ભૂખ પણ વધારે લાગે છે તો સંતરા એ ફળ છે એના પછી કેળું તો કેળું પણ એ ફળ છે કેળામાં કોઈ પણ બી હોતા નથી તે લાંબુ અને છાલવાળું હોય છે જેને દાંત ન હોય તે પણ કેળું ખાઈ શકે છે અને નરમ નરમ કેળું હોય છે કેળામાંથી વેફર પણ બને છે બટાકા કોબી દૂધી આ ત્રણેય છે એ શાકભાજી છે કેરી સંતરા અને કેળું તે ફળ છે